આ તરફ ગત સાંજે બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા શહેર પણ દીવડાના અજવાળાથી ઝગમગી ઉઠ્યું હતું. રાત્રિના 9 કલાકના ટકોરે ધાનેરા શહેરના મોટાભાગના મકાનોમાં મીણબત્તી તેમજ દીવડાઓ પ્રજ્વલિત થયા હતા. ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિ દ્વારા વિવિધ રહેણાંક વિસ્તારોનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યો છે. નિહાળો રોશનીથી ઝગમગી રહેલા ધાનેરાની આ તસવીરો ધાનેરા રિપોર્ટ સાથે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે પણ ભર ઉનાળે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અત્યારે હું છું શિવાજી પાર્ક સોસાયટીમાં. ત્યાંના રહીશોએ પોતાના ઘરની આગળ દીવડાઓ પ્રજ્વલિત કર્યા છે, શંખનો નાદ કરી રહ્યા છે કે સમગ્ર વિશ્વમાંથી, ગુજરાતમાંથી, ભારતમાંથી કોરોના જેવો મહામારી જેવો રોગ દૂર થાય તે માટે પ્રાર્થનાઓ થઈ રહી છે. હાથમાં મીણબત્તી છે, પરિવારના દરેક સભ્યો ઘરની બહાર ઊભેલા નજરે પડી રહ્યા છે. આખી સોસાયટીના અંદર દરેક પરિવારના સભ્યો એક સાથે એકજૂટ થઈ અને પ્રધાનમંત્રીના આદેશનો પાલન કરી રહ્યા છે. બાળકો હોય, વડીલો હોય, સૌ સાથે મળી દીવડાઓ પ્રજ્વલિત કરી રહ્યા છે. જોઈ શકો છો આપ શિવાજી પાર્ક સોસાયટીના આ દ્રશ્યો. દરેક ઘરની અંદર દીવડાઓ જોવા મળી રહ્યા છે, રોશની થઈ રહી છે. કોરોના ભયંકર રોગ દૂર થાય, ભારતનું આરોગ્ય સુંદર થાય. આ આ જુઓ દ્રશ્ય, ભારત માતાની રંગોલી બનાવવામાં આવી છે. રંગોલી ચારે દોર દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. પરિવારના દરેક સભ્યો હાથમાં મોબાઈલ લઈ મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને બતાવી રહ્યા છીએ કે સૌની પ્રાર્થના છે. જોઈ શકો છો તમે શિવાજી પાર્કના દ્રશ્યો. હાથમાં ટોર્ચ છે, લાઇટો છે અને બતાવી રહ્યા છે કે અમે સૌ એક છીએ. ભારત દેશનો દરેક નાગરિક એક છે અને આ કોરોનાને હરાવવા માટે યુદ્ધમાં સૌ એક થઈ અને આજે પ્રધાનમંત્રીના આદેશનું પાલન થઈ રહ્યું છે. અંબિકાનગર સોસાયટીના દ્રશ્યો છે. અરે આ ધાનેરાની અંબિકાનગર સોસાયટીના દ્રશ્યો છે. આખા ઘરમાં દીવડે દીવડા જોવા મળી રહ્યા છે. મીણબત્તી હોય, દીવડાઓ. અત્યારે અમે પહોંચ્યા છીએ ધાનેરા ખાતેની મધુસૂદન રેસિડેન્સીમાં. તમે જોઈ શકો છો પરિવારના દરેક સભ્યો ઘરની આગળ જોવા મળી રહ્યા છે. હાથમાં મોબાઈલ છે, દરેકના હાથના મોબાઈલ છે, ટોર્ચ ચાલુ કરીને જણાવી રહ્યા છે કે કોરોના મહારોગ દૂર થાય એવી પ્રાર્થનાઓ થઈ રહી છે. શ્લોકનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. જોઈ શકો છો તમે દરેક સોસાયટીના સભ્યો એકત્રિત થઈ ચૂક્યા છે અને ભારત માતાનો જય જયકાર કરી રહ્યા છે. આખું ઘર જાણે દીવડાઓથી ઝગમગી રહ્યું હોય. દિવાળી જે પ્રમાણે ઉજવણી થતી હોય એ પ્રમાણે ઉજવણી થઈ રહી છે. જો નાના બાળકો પણ પરિવારની સાથે જોવા મળી રહ્યા છે. અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યા છે અત્યારે. અને આ યુદ્ધ, કોરોના યુદ્ધ લડવા માટે ધાનેરા તાલુકો પણ એક છે, નેક છે અને સૌ સાથે મળી અને પ્રાર્થના કરી રહ્યા છીએ કે આ મહારોગમાંથી, મહામારીમાંથી આપણો દેશ, આપણું વિશ્વ બહાર આવે. ધાનેરા ભારત વિકાસ પરિષદના પ્રમુખ નવીનભાઈ પટેલ સાથે આ પર્વને લઈ અમારા રિપોર્ટરે વાત કરી હતી. અત્યારે હું મધુસૂદન રેસિડેન્સી સોસાયટીની અંદર છું. તમે જોઈ શકો છો સોસાયટીના તમામ રહેણાંક મકાનોની અંદર દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. કેટલાક સોસાયટીના રહીશો મારી સાથે ઉપસ્થિત છે. આપણે વાત કરીશું તો આજે આ પર્વની કેમ ઉજવણી થઈ રહી છે એ જણાવશું. દેશમાં જે આપત્તિ આવી છે કોરોના વિશેની, એમાં પ્રભુ આપણને લડવાની શક્તિ આપે. આપણા માટે જે કાર્ય કરી રહ્યા છે ડૉક્ટર મિત્રો, પોલીસ, સફાઈ કામદારો, પત્રકાર મિત્રો, એમને પણ ખાસ ઉર્જા મળે એના માટે આ જે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે એ આપણા સનાતન પરંપરાને આધીન છે. એમાં આપણે પ્રભુને આશા કરીએ કે આમાં આપણે સફળ નીવડીએ અને આ મહામારીમાંથી આપણે બહાર નીકળીએ. ધન્યવાદ.